વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇન એક્ટિવ પેસિવ વોઇસ એ શીખવાના છીએ. અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ ટોટલ ચાર ટેન્સ આજે કવર કરવાના છે. અહીંયા એક્ઝામ્પલ લખ્યા છે મેં બે વાક્ય અફર્મેટિવ બે નેગેટિવ અને બે ઇન્ફિનિટિવ. તો એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરું ધ્યાનપૂર્વક સમજો. આઈ એમ રીડિંગ નોવેલ તો શું વાંચી રહ્યો છે? તો કર્મની શરૂઆત કરવાનું છે નોવેલ. સ્ટેપ નંબર ટુ માં ટુ બી નું રૂપ તો નોવેલ એ પછી છે ઇટ ઇઝ. હવે જુઓ કર્મ ટુ બી નું રૂપ ડીપી ઓફ બર્ અને શબ્દ કાય વખતે ઇન્ડાયરેક્ટ ઓબ્જેક્ટ સાધુ વર્તમાનકાળ સાધુ ભૂતકાળમાં આટલે સુધી પછી સાધુ ભવિષ્યકાળમાં અને સહાયક ક્રિયાપદમાં આપણે કર્મ ટુ બી નું રૂપ એના પછી બી આવે એના પછી બી આવે. એવી રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કર્મ ટુ બી નું રૂપ અને વચ્ચે આવશે બીઈંગ. બીઈંગ કર્મ ટુ બી નું રૂપ બીઈંગ. હવે બીપી ઓફ વર્ક અન્ય શબ્દો બાય વખતે ઇન્ડાયરેક્ટ ઓબ્જેક્ટ સહાયક ક્રિયાપદ સાધુ ભવિષ્યકાળમાં વધારાનો આવ્યું બી. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ માં વધારાનો આવશે બી. ધેન નોવેલ ઇઝ બી. હવે બીપી ઓફ વર્ક અહીંયા ભલે એની પર ધ્યાન રાખજો. અહીંયા ભૂલ થાય છે વિદ્યાર્થીઓની. આપણો નિયમ શું છે કે પેસિવ વોઇસમાં ક્રિયાપદનું ભૂત કૃતનું રૂપ જ આવે. એક્ટિવ વોઇસમાં કોઈ પણ રૂપ હોય આપણે લેવા દેવા નહીં. અહીંયા પીપી ઓફર જ આવશે. તો રીડ નું પીપી ઓફર રીડ જ છે તો લખી દઈશ પી. અન્ય શબ્દ નથી તો બાય વખતે ઇન્ડાયરેક્ટ ઓબ્જેક્ટ તો બાય મી. ઓકે નેક્સ્ટ ધે વેર વોચિંગ પ્લેઈંગ બોયસ. તેઓ બાળકોને જોઈ રહ્યા હતા રમતા બાળકોને જોઈ રહ્યા હતા. હવે અહીંયા જો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં લખેલું છે વોચ વેર. હવે અહીંયા જો ક્રિયાપદ બે આયોજન છે વોચિંગ અને પ્લેઇંગ. તો એ મૂળ જે ક્રિયાપદ છે વોચિંગ જોઈ રહ્યા હતા એ ક્રિયા થઈ રહી હતી. તો આ પ્લેઇંગ જે છે એને કહેવાય છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટ એડજેક્ટિવ વર્તમાન ઉદંત વિશેષણ તરીકે. તો આ પ્લેઇંગ નું વિશેષણ પ્રેઝન્ટ પાર્ટિસિપલ નું વિશેષણ તરીકે ઉપયોગ થાય છે. કેવા બાળકો? તો રમતા બાળકો. પ્લેઇંગ બોય કેવા બાળકો જોયા? તો પ્લેઇંગ બોયસ. આપણું ઓબ્જેક્ટ આપણું શું છે? પ્લેઇંગ બોયસ. ધ્યાન આપજો ભૂલ ના થાય. અહીંયા આ પ્રેઝન્ટ આ ક્રિયાપદ તો આઈ જેવું રૂપ છે બરાબર પ્રેઝન્ટ પાર્ટિસિપલ. અહીંયા પ્રેઝન્ટ પાર્ટિસિપલ જે છે એઝ એડજેક્ટિવ વિશેષણ તરીકે બાળકો હતા. કેવા બાળકો? રમતા બાળકો. આઈ જેવાના બે સ્વરૂપમાં આટલો ડિફરન્સ છે. તો આપણું આખું ઓબ્જેક્ટ છે પ્લેઇંગ બોયસ. તો પ્લેઇંગ બોયસ. હવે ટુ બી ટ્રુ બહુવચન છે કે વેર લખીશું વેર. હવે બી કન્ટિન્યુઅસ ટેન્સ માટે આવશે બી વધારાનું બી. હવે પીપી ઓફ પર ક્રિયાપદ છે વોચ. પીપી ઓફ પર વોચ અન્ય શબ્દોમાં નથી તો બાય વખતે ઇન્ડાયરેક્ટ ઓબ્જેક્ટ તો બાય ધે નું ઇન્ડાયરેક્ટ ઓબ્જેક્ટ ધેમ. આ બે અફર્મેટિવ પૂરા થયા. હવે બે ને એક્ટિવ જોઈશું. સી ઇઝ નોટ યુઝિંગ સોશિયલ મીડિયા. શેનો ઉપયોગ નથી કરી રહી? શું ઉપયોગ નથી કરી રહી? સોશિયલ મીડિયા. આપણો કર્મ છે સોશિયલ મીડિયા. હવે ટુ બી ટ્રુ એ પછી છે ઇઝ નેગેટિવ માટેનું નોટ કન્ટિન્યુઅસ ટેન્સ નું બી. જેમ પેલા બી નોટ પછી મૂકી દઉં સેમ નોટ પછી જ કન્ટિન્યુઅસ ટેન્સ નું બી નોટ બી. હવે બી પી ઓફ પર ક્રિયા પછી યુઝ તો યુઝ ટુ બી ઓફ પર બાય વખતે ઇન્ડાયરેક્ટ ઓબ્જેક્ટ અન્ય શબ્દ નથી તો બાય સી યુ ઇન્ડાયરેક્ટ ઓબ્જેક્ટ. હી વોઝ નોટ ઈટિંગ એન એપલ. શું નતો ખાઈ રહ્યો? એન એપલ. એન એપલ એક વચન છે જે વોઝ મૂકી નેગેટિવ નોટ કન્ટિન્યુઅસ ટેન્સ નું બીંગ નોટ પછી. હવે બીપી ઓફ પર ક્રિયા પછી બીપી ઓફ પર ઇટન અન્ય શબ્દ નથી તો બાય વખતે ઇન્ડાયરેક્ટ ઓબ્જેક્ટ બાય. ઇઝ જેક પ્લેઇંગ ગેમ ઇન ધ મોબાઈલ. જો કોઈ વિદ્યાર્થી એમ સમજતું કે મને આવડે છે એમ કે અડધો વિડીયો મૂકતા નહીં વિડીયો છેલ્લે સુધી જો તો દરેક વસ્તુ ધ્યાન કરો કર્યું તો ધ્યાનથી સમજાઈ જશે. ફરી તમારે રિપીટ કરવું પડશે નહીં. મારે લોકો કોઈ વિદ્યાર્થીને એ ઉપર સમજ ન પડે તો ફરીથી રિપીટ કરી દેજો. તો આના પછી એક્ટિવ બેસ વોઇસમાં લગભગ કોઈ પ્રશ્ન નહીં રહેશે. અને કોઈ પ્રશ્ન રહે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. નેક્સ્ટ ઇઝ જે પ્લેઇંગ ગેમ ઇન ધ મોબાઈલ. શું મીન રમી રહ્યો હતો? તો ગેમ. તો
ગેમ આપણો ઓબ્જેક્ટ છે પ્રશ્નાર્થ વાક્ય દેને પહેલા ટોપિક રૂપ મૂકીશું ગેમ ઇક્વેશન છે એટલે આપણે યુઝ ઇઝ ગેમ હવે જેમ પેલા આપણે કીધું વિલ કર્મ અને બી એટલે ટુ બી ગ્રુપ કર્મ અને આઈએનજી ઓર બી કન્ટિન્યુશન બી અહીંયા ખાસ ધ્યાન રાખજો આ પણ પડે છે વિદ્યાર્થી નિયમ આવતો હોય તો પણ ઘણી વખત ઇઝ બી પછી કર્મ મૂકી દેતા હોય છે અથવા મૂકવાની ભૂલી જતા હોય છે તો આટલું એક શબ્દ પણ તમે મૂકવાની ભૂલી ગયો તમારે માર્ક્સ કપાઈ જશે એટલે બહુ ધ્યાનપૂર્વક સ્ટેપ બાય સ્ટેપ બાય જેમ સ્ટેપ સમજાવ્યા છે કર્મ ટુ બી નું રૂપ પીપી ઓફ વર્ક અન્ય શબ્દો અને બાય બતાવી ડાયરેક્ટ ઓબ્જેક્ટ ભવિષ્યકાળ આવે તો વિલ ટુ બી નું પછી બી કન્ટિન્યુઅસ ટેન્સ આવે તો ટુ બી નું પછી બી અને આગળ ટેન્સ આવે તો એમાં ટુ બી નું પછી બી ઇઝ ગેમ બી પીપી ઓફ વર્ક ક્રિયા છે પ્લે પ્લે હવે અહીંયા અન્ય શબ્દ છે ક્યાં છે ઇન ધ મોબાઈલ ઇન ધ મોબાઈલ હવે બાય બતાવી ડાયરેક્ટ ઓબ્જેક્ટ જય નામ છે તો મેન બી ડાયરેક્ટ ઓબ્જેક્ટ નામ જ રહે છે તો બાય જય પ્રશ્નાર્થ નેક્સ્ટ વોઝ માધુરી મેકિંગ સ્પાઈસી ફૂડ શું બનાવી રહી હતી સ્પાઈસી ફૂડ તો બીનો ની શરૂઆત કરીશું સ્પાઈસી ફૂડ એક વચન છે એટલે વોઝ ની શરૂઆત કર વોઝ સ્પાઈસી ફૂડ કન્ટિન્યુઅસ ટુ બી હવે પીપી ઓફ વર્બ મેક ક્રિયા પછી છે પીપી ઓફ વર્બ મેક અન્ય શબ્દ લખી લીધા બાય બતાવી ડાયરેક્ટ ઓબ્જેક્ટ માધુરી નામ છે તો બાય માધુરી પ્રશ્નાર્થ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કોઈ ફરક નથી માત્ર ડુમિનર રૂપમાં ફરક છે એટલે એક એક એક્ઝામ્પલથી આપણે કવર કર્યા છે અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પૂરું થાય છે છેલ્લા બે ટેન્સ રહી જાય છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ હવે છેલ્લા બે ટેન્સ રહી જાય છે જોઈ લઈએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ તો રશિયા હેઝ ફાઉન્ડેડ કોરોના વેક્સિન તો શું સુધી આખ્યું કોરોના વેક્સિન તો કરવાની શરૂઆત કરીશું કોરોના વેક્સિન હવે અહીંયા પરફેક્ટ ટેન્સ ના ટુ બિનર રૂપો છે હેવ અને હેઝ તો નિયમ એક લાગુ પડે ત્રીજો પુરુષ હોય તો હેઝ આઈ ની સાથે હેઝ અને બહુવચન સાથે હેવ તો કોરોના વેક્સિન હેઝ ઓકે હવે જો ભવિષ્યકાળમાં ટુ બી રૂપ પછી બી કન્ટિન્યુઅસ ટેન્સમાં ટુ બી રૂપ પછી બી અને હવે પરફેક્ટ ટેન્સમાં ટુ બી રૂપ એટલે કે હેવ એસ પછી આવશે બી અહીંયા ઉદાહરણ શું છે બી જે બી નું ભૂતકૃત રૂપ કહેવાય છે તો કોરોના વેક્સિન હેઝ બી હવે પીપી ઓફ વર્બ હવે અહીંયા એક સારી વાત છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય એમાં એક પ્લસ પોઈન્ટ રહેશે તમારા માટે કે અહીંયા ઓલરેડી પીપી ઓફ વર્બ આપેલ જ હોય છે કારણ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ક્રિયાપદનું ભૂતકૃત રૂપ જ મુકાય છે તો અહીંયા પેસિવ વોઇસમાં પણ પીપી ઓફ વર્બ જ મુકાય છે એટલે અહીંયા શોધવાની જરૂર રહેતી નથી જે ક્રિયાપદનું રૂપ આપ્યું છે લખી લઈએ કોરોના વેક્સિન હેઝ બીન ફાઉન્ડેડ અન્ય શબ્દ નથી તો બાય વખતે ઇન્ડાયરેક્ટ ઓબ્જેક્ટ રશિયા કન્ટ્રી છે તો કન્ટેન્ટ પણ એવું રહેશે બાય રશિયા કોરોના વેક્સિન હેઝ બીન ફાઉન્ડેડ બાય રશિયા ચાઇના હેડ ઇન્વેન્ટેડ ધ આર્ટિફિશિયલ કોવિડ 19 વાયરસ તો ચાઇના ઇન્વેન્ટેડ કર્યું શું ઇન્વેન્ટેડ કર્યું ધ આર્ટિફિશિયલ કોવિડ 19 વાયરસ પ્રશ્ન પૂછીશું વોટ હેડ ચાઇના ઇન્વેન્ટેડ તો ધ આર્ટિફિશિયલ કોવિડ 19 વાયરસ આખો શબ્દ એક જ છે એટલે આપણો અહીં ઓબ્જેક્ટ ફરીથી મોટું બને છે કે ધ આર્ટિફિશિયલ કોવિડ 19 વાયરસ આ આપણો ઓબ્જેક્ટ છે ફરી ધ્યાન રાખજો પહેલાં પણ આપણે આ ઓબ્જેક્ટ લીધું છે ઘણી વખત એક શબ્દ મોટો પણ હોય છે તો આપણે ઓબ્જેક્ટ એવું નથી કે ટૂંકો આવું ન શબ્દ જેટલો મોટો હોય એક સાથે જેટલું બોલાતું હોય તે આપણું ઓબ્જેક્ટના સ્વરૂપમાં આવી જશે શું સુધી રાખ્યો પ્રશ્ન પૂછીએ ધ આર્ટિફિશિયલ કોવિડ 19 વાયરસ તો ફરી આન્સર આપણે શરૂઆત કરીશું ધ આર્ટિફિશિયલ કોવિડ 19 વાયરસ ઓકે આ થઈ ગયો ઓબ્જેક્ટ હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે એટલે હેવેસ ની પણ કોઈ તમારે માથાકૂટ રહેતી નથી હેડ ટુ હેડ મૂકવાનું છે બધામાં તો કોવિડ 19 વાયરસ હેડ હવે પરફેક્ટ ટેન્સ નું બી પીપી ઓફ વર્બ આપેલું છે ઇન્વેન્ટિવ અન્ય શબ્દ નથી તો બાય વખતે ઇન્ડાયરેક્ટ ઓબ્જેક્ટ તો બાય ચાઇના નું ચાઇના છે
હવે ત્યાર પછી સમજી લેજો ઓબ્જેક્ટ મોટું છે ધ આર્ટિકલ છે કોવિડ 19 વાયરસ આપો આપો ઓબ્જેક્ટ છે યસ આઈ હેવ નોટ સેન્ટ યુ એની ઈમેલ મે તમને કોઈ ઈમેલ મોકલ્યો નથી તો શું નથી મોકલ્યો તો એની ઈમેલ કોને નથી મોકલ્યો તો યુ તો હવે એ બંને કર્મો છે તમે યુ થી છો તો યુ થી વાક્ય બનાવી શકો અને એની ઈમેલ થી છો તો એની ઈમેલ થી પણ વાક્ય બનાવી શકો આપણે યુ થી વાત કરીએ યુ यूनी साथे आवसे टू विल नू हैव नेगेटिव नॉट परफेक्ट टेंस नू बी और इधर आप जो पहला वा विल नॉट बी अनदर विल हैव नॉट बीन नॉट પછી તો આવું જે વધારાનો આવે છે તે યુ હેવ નોટ બી ઇફ યુ પર સેન્ટ અન્ય શબ્દ માં એની ઈમેલ યુ હેવ નોટ બી સેન્ટ એન ઈમેલ અન્ય શબ્દ પર તે કે બાય બંધ મેરે પહોંચે બાય me next she had not prepared notes suno prepared nahi kare the notes had to hand a change negative not perfect tense to be notes had not been if you have for aapelu che prepared anya shabd nahi to by vatta indirect object she to indirect object her by her has he visited many of flowers su mulakat di तो वेरी ऑफ फ्लावर्स तो वे तू भी मुझे पहला मुझे सुन वेरी ऑफ फ्लावर्स वो वजह से जिन्हें हैव मुझे सुन हैव वेरी ऑफ फ्लावर्स अबे ये मीन क्या होते हैं हैव ऑब्जेक्ट अने और भी बता रहा हूँ जिन पहला मतलब वील ऑब्जेक्ट बी इसे बार ऑब्जेक्ट बी Here they have object B. Have many of flowers B. People of birth visiting. अन्य शब्द नहीं. तो by वर्ता इंडिरेक्ट ऑब्जेक्ट यू चेंज बाय यू प्रश्नार्थ चिन्ह. Have you wished Krishna on his birthday? तो कौन है विश करियो? तो Krishna. तो वे प्रश्न क्या करे तुम भी नूप करा तुम किसू? आइया अध्यक्ष ने शुरू भी नूप भेड़ा के लिए Have Krishna परफेक्ट टेंस में सुन किसी पैसिव वॉइस में आते हैं बी और पीपी ऑफ वर्ब विश्ड है कृष्णा बीन विश्ड अन्य शब्द आप बिना छे ऑन हिज बर्थडे हवे फरी यू छे कर्मो तो क्या ये आपने कर्मो करता ही है तो बाय यू ने ही पण ये नु थसे ही यू करता आपने यहां लिखो छे तो हैड यू तो इस बर्थडे यू नो यू जैसे बाय यू प्रश्नार्थ चिन्ह ओके बदर टेंस पूरा थई गया छे सिंपल सिंपल प्रेजेंट टेंस થી લઈને પાંચ પરફેક્ટ ટેન્સ સુધી એક્ટિવ પેસિવ વોઇસ માં જેટલા પણ ટેન્સ આવા છે બધા ટેન્સ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા છે હવે આના પછી જે વિડિયો બનાવીશ એમાં બોર્ડ એક્ઝામ માં તમારે જે એક્ટિવ પેસિવ વોઇસ પૂછાયું છે એની પાંચ કે છ સ્પીચ આપણે સોલ્વ કરીશું અહીંયા અને એને સમજી લઈશું વિડિયો ફરીથી ધ્યાનથી જોઈ લેજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો ચેનલ હજુ કોઈ સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આ વિડિયોનો તમને માહિતી મળતી રહે શેર કરો પડે નહીં અને જે વિડિયો મુખ્ય છે પ્રેક્ટિકલ બેઝ તો સ્ટડી ઇફેક્ટિવલી એ વિડિયો પણ જોઈ લેજો તમને ઘણો કામ લાગશે